પાટણ ખાતે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વીર માયા ટેકરી ખાતે સો જેટલા પર્યાવરણ દિવસ નિમિત્તે વિશ્વભરમાં પર્યાવરણ જાગૃતિને સંવર્ધન માટે અનેક વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે પાટણમાં પર્યાવરણ પ્રેમી યુવકો દ્વારા વીર માયા ટેકરી ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વીરમાયા સ્મારકના પ્રાંગણમાં વિવિધ પ્રકારના સો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેટલાક યુવકો પરિવાર સાથે વૃક્ષારોપણ કરવા આવ્યા હતા જેથી નાના બાળકો પણ વૃક્ષોનું મહત્ત્વ સમજી તેનો ઉછેર કરી આવનારી પેઢીઓ માટે પર્યાવરણને સુરક્ષિત રાખી શકે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના ભયાનક અસર તરે છે ત્યારે પાટણના પર્યાવરણ પ્રેમી યુવાનો દ્વારા વૃક્ષોનું જતન અને માવજત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો પાટણ આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન વીરમાયા સ્થળે કરવામાં આવ્યું છે વધતી જતી ગરમીને ધ્યાને લઈને સમાજમાં જરૂરિયાત થઈ ગઈ છે કે દરેક જગ્યાએ વૃક્ષો વાવવા જોઈએ અને પોતાની ફરજ સમજીને આ કાર્ય કરવું જોઈએ આજે લગભગ અમે સો જેવા મિત્રો વળતું ભેગા થઈને સો જેવા વૃક્ષો વીરમાયા ટેકરીએ રોપણ કર્યા છે અને તેની માવજત થાય એનું તકેદારીપૂર્વક અમે ધ્યાન રાખીશું સમાજે પોતાની જવાબદારી સમજીને વૃક્ષારોપણ કરો બરોબર છે અને કોઈ પણ વૃક્ષ કપાતું હોય ક્યાંય પણ બરોબર છે તો એની સામે ફરિયાદ કરો અને એની માવજત કરો કે વૃક્ષ મોટું થાય અને આપણા બાળકોનું જીવન સારું રહે એ માટેનો પ્રયત્ન કરવો જરૂરી છે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ આ વિષય ઉપર ખાસ ભાર મૂકે છે કારણ કે આપણે ત્યાં વૃક્ષોનું આપણે ધડમૂળથી એનું નિકંદન કાઢી નાખ્યું છે જેના કારણે હાલ ગ્લોબલ વોર્મ ગ્લોબલ વોર્મિંગનો મોટો પ્રશ્ન છે હાલ ગરમી ચાલી આપણે ત્યાં પચાસ ડિગ્રી સુધી પહોંચી ગઈ છે માણસ જીવન તો ઠીક છે પણ પશુ પક્ષીઓ અને ઢોર પણ આ ગરમીથી ખૂબ જ પીડિત છે આવા સંજોગોમાં જો આપણે માણસો આપણે જો વૃક્ષોનું જતન નહીં કરીએ પર્યાવરણનું જતન નહીં કરીએ તો ભવિષ્યમાં આપણે ખૂબ જ આપણા પેઢીને ખૂબ જ મુશ્કેલી પડશે પાણી અને એના વગર આપણે જીવ જીવન આપણું દવલું બનશે